नन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा सकल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि मुनि वर्निवे शर्मणिय दर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ભગવાન કૃષ્ણ મહારાજ બધા ભક્તોને હેત થી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતમ સાગર ગ્રંથ ની અંદર પૂર અગિયારમું ને તરંગ દસ એમાં છેલ્લે કથા લખે છે કે અયોધ્યા પ્રસાદજી મહારાજે સદગુરુ મુક્તાનંદ સ્વામીના મુખમાંથી નીકળતા ભગવાન શ્રીહરિના ચરિત્રો સાંભળીને પોતાના હૃદયમાં જે શાંતિ થાય છે એ શાંતિ વિશેક અનુભવ કીધો છે એ અનુભવ ઉપરથી શ્રોતા અને વક્તાના લક્ષણો શ્રોતા અને વક્તાની અંદર કઈ પ્રકારની સમજણ હોવી જોઈએ એ વિષયક વાતો તરંગ દસની અંદર આપણને સ્વામીએ સમજાવી આગળ પૂર અગિયારમું અને તરંગ અગિયાર એની અંદર મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે આધારણ ધારણ સમી લખે છે આધુનિક મત હિ જીતને ધર્મ રહિત હિ જે હર્મી જન જો તાહિકો કબૂ ન માનત તે धर्मी जन जोता ही को कबू न मानत सतसंग किए ही जीतने संतवर्णी हरिजन आधुनिक नहीं हे तेतने लोपत नहीं जो वचन आधुनिक नहीं है तेतने આધુનિક મત એટલે વૈદિક પરંપરાઓ થી જે મત ચાલ્યો આવતો હોય વૈદિક પરંપરાઓને જે મળતો ના આવતો હોય સસ્ત શાસ્ત્રોના વચન ઉપર જઈને જે મત પ્રવર્તાવામાં આવ્યો હોય એને આધુનિક મત કહેવાય જે આપડી વૈદિક પરંપરા છે જે આપણા સનાતન શાસ્ત્રો છે એને લીધા વિના પોતાની મનની થી ચાલતો ધર્મ એને આધુનિક ધર્મ કહેવાય પોતાના મનની અંદર જે લાગે એને ધર્મ માની લે એવો જે ધર્મ છે એને આધુનિક મત કહેવાય અને એવો આધુનિક મતની અંદર જાજા હોય વૈદિક પરંપરાઓમાં જોડાવું બહુ કઠણ છે કારણ કે એમાં શાસ્ત્રોનું બંધન છે ઇન્દ્રિયોનો નિગ્રહ છે પંચ વિષયમાં અનાસક્તપણું રાખવાનું છે આ લોકમાંથી પ્રીતિ તોડવાની છે ભગવાનને વિશે પ્રીતિ કરવાની છે આ વૈદિક પરંપરા સનાતન શાસ્ત્રોની રીતિ છે શ્રીમદ ભાગવત રામાયણ કો મહાભારત કો આપણા સત્સંગમાં શ્રીમદ સત્સંગે જીવન કો વચનામૃત કો આ બધા શાસ્ત્રો છે એ શાસ્ત્રો મૂળ પરંપરાના શાસ્ત્રો છે એને વૈદિક પરંપરાઓ સાથે લેવા દેવા છે પરંતુ આધુનિક મત એને કહેવાય કે જે પોતે પ્રવર્તાઈ દીધું હોય શાસ્ત્રમાં મળતું આવતું નથી કોઈ જગ્યાએ કોઈ મહાપુરુષો સાથે મળતું આવતું નથી પણ પોતે પ્રવર્તા હોય એવો જે મત છે એને આધુનિક મત કહેવાય અને પોતે જ પોતાની રીતે ધર્મ પ્રવર્તાઈ દીધો હોય જો ધર્મ અહિંસા ધર્મ છે એ ધર્મનું મૂળ છે અહિંસા સત્ય બ્રહ્મચર્ય જે જગ્યાએ સત્ય ના હોય જે જગ્યાએ અહિંસા ના હોય એ ધર્મ છે જ નહીં છતાં પણ આધુનિક મતવાળા એને પ્રવર્તાવી શકે છે કોઈ વૈદિક પરંપરાઓ એવી નથી કે હિંસા કરો કોઈ વૈદિક પરંપરાઓ એવી નથી કે જેની અંદર અસત્ય બોલો હા શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં બધા વિવેકો બતાવ્યા છે તમે ધંધો કરતા હોય તો ધંધાની અંદર કેટલું ક્યાં લગ્ન કરવાનું હોય કોઈનું તો મિત્ર હોય મસ્કરી કરતા હોય એકબીજા સાથે તો કોઈનો પોતાનો કે પારકો દ્રોહ થતો હોય તો વિવેક કઈ જગ્યાએ કેટલું કરવું એ પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના નીચોડ રૂપે કહી દીધેલું છે પણ ધર્મ તો એ જ છે કે સત્ય ગાય આ દિશામાં ગઈ છે અને કતલખાના વાળો એની પાછળ એને ગોતવા નીકળ્યો છે આપણે બેઠા છે આપણે જોયું કે ગાય પૂર્વ દિશામાં ગઈ છે તો ધર્મ તો એવું કે છે સત્ય બોલો પેલો આવીને પૂછે ગાય જોઈ છે ગાય જોઈ છે જોઈ જ નથી અહીંથી નીકળીને આ દોડતી આમ જતી હતી પશ્ચિમમાં જા પૂર્વમાં જવાથી પૂર્વ દિશા બતાવવાથી ગાય કપાઈ જાય એમ છે તો હરિશ્ચંદ્ર ના થવાય ત્યારે એમ કહેવાય પશ્ચિમમાં જા ધર્મના ને પણ સમજવું પડે કે ધર્મનું સ્વરૂપ શું છે પણ અસત્ય કેવળ અસત્ય એ ધર્મનું સ્વરૂપ નથી અહિંસા એ ધર્મનું સ્વરૂપ છે હિંસા એ ધર્મનું સ્વરૂપ નથી બ્રહ્મચર્ય ધર્મનું સ્વરૂપ છે હવે દાન ધર્મનું સ્વરૂપ છે આ બધા સ્વરૂપો વૈદિક પરંપરામાંથી ચાલતા આવ્યા છે આ બધા સ્વરૂપો સનાતન શાસ્ત્રોની અંદર છે એ પછી સંપ્રદાય ગમે તે હોય વૈષ્ણવી પરંપરા હોય સૈવ પરંપરા હોય કે બીજી કોઈ પરંપરા હોય પણ મૂળમાં તો આજ છે પણ પછીથી ફેરફાર કરતા કરતા આધુનિક મતો પ્રવર્તી જાય એનો શ્રીજી મહારાજ નિષેધ કરે છે કારણ કે એમાં કલ્યાણ રહેલું નથી કલ્યાણ રહેલું નથી આધુનિક મતમાં નથી જેને સત્સંગ રાખ્યો છે એ બધા સંતો વર્ણીઓ અને હરિભક્તો આધુનિક નથી તે આજ્ઞા વચનનો લોપ કરતા નથી અને જેટલી આજ્ઞા પાડવી હોય ને આધુનિક થતા જઈએ એમ આગા છેદ ઉડતો જાય આધુનિક આપણું જીવન ના થવું જોઈએ આધુનિકતા સત્સંગના પુષ્ટિ માટે જરૂર હોય એટલી આધુનિકતા રાખવી પડે આજે આ લાઈવ કથાઓ મોટી મોટી સંસ્થાઓ મંદિરો દ્વારા લાઈવ કથાઓ થાય છે કેમેરાઓ રખાય છે ઇન્ટરનેટ હોય છે આ બધી આધુનિક વ્યવસ્થાઓ છે આધુનિક વ્યવસ્થાની જરૂર પડે પણ આધુનિક જીવનની જરૂર નથી જીવન તો શાસ્ત્રના જે બંધનો છે એની અંદર હોય એટલું જ આપણી સેફ્ટી છે આધુનિક વ્યવસ્થા એ અત્યારના યુગ સુધી શાસ્ત્રની વાતને પહોંચાડવા માટે છે પ્લેન એ આધુનિક છે પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ શાસ્ત્રની ચર્ચા કોઈને સત્સંગ કરાવવા કોઈકને ત્યાં પૂજા પાઠ કરવા કોઈકને ત્યાં ઠાકોરજીની પદરામણી કરવા ગાડી આધુનિક છે ફોન આધુનિક છે પરંતુ એ સત્સંગ કરાવવા માટે સત્સંગના ઉત્કર્ષ માટે કોઈ જીવનું રૂડું કરવા માટે ભગવાન શ્રીહરિના સિદ્ધાંતોને સમજાવવા માટે વૈદિક અને સનાતન શાસ્ત્રોની રીતિને પ્રવર્તાવા માટે આધુનિક સાધનો એ વ્યવસ્થાના ભાગરૂપે હોય પણ જો એ વ્યવસ્થામાં અવ્યવસ્થા થઈ જાય તો એ જ ગળું જાલીને દબાવી દે એવા છે માટે સત્સંગ જેને રાખ્યો છે એવા જે છે એટલે કે જે ભગવાન શ્રીહરિના વચનો પ્રમાણે રહેવા વાળા છે સંત હોય વર્ણિ હોય હરિભક્તો હોય આ બધા આધુનિક નથી એ બધા આધુનિક નથી કારણ કે શ્રીજી મહારાજે વસ્તીની વચ્ચે ત્યાગીને રાખ્યા છે જંગલમાં નથી રાખ્યા વસ્તીની વચ્ચે આજે વરતાલની જે ધર્મશાળાઓ છે ને સંતો માટેની વરતાલની ધર્મશાળા કે મહારાજે એ સમયે બાંધેલી સંતોની ધર્મશાળા ઘટપુરમાં હતી એ બધી ધર્મશાળાઓ એ જમાનાની અંદર ઊંચામાં ઊંચી ધર્મશાળાઓ કહેવાય ઊંચામાં ઊંચું બાંધકામ એનું છે એવું હતું વસ્તીની વચ્ચે રાખ્યા શ્રીજી મહારાજે વસ્તીની વચ્ચે સંતોને રાખ્યા છે વસ્તીની વચ્ચે હરિભક્તોને રાખ્યા છે પરંતુ શ્રીજી મહારાજે વસ્તીમાં પણ જંગલ જેવું રહે એવા ભગવાને રૂલ્સ રેગ્યુલેશન કર્યા છે જો આપણે દિવાલ તોડીએ ના તો શ્રીજી મહારાજની બાંધેલી ધર્મની મર્યાદાની દિવાલોની વચ્ચે રહીએ તો શ્રીજી મહારાજે અત્યારે એવું પોતાનું બંધારણ કર્યું છે કળિયુગને અનુરૂપ કે લાખો માણસથી વિટાઈને બેઠો હોય તો એ જંગલમાં બેઠો હોય એટલો નિસ્પૃહી થઈ શકે એવું શ્રીજી મહારાજનું જોરદાર નાનું બંધારણ છે મહારાજે જે કર્યું છે એટલા માટે આપણને લાગે કે મહારાજ જેવું કોઈ કરી નથી શક્યું એટલે લાગે કે આ ભયાનક કળિયુગની અંદર પણ શ્રીજી મહારાજે જે બોર્ડર રેખાઓ દોરી છે એની અંદર જો હોન તમે હોઈએ તો વસ્તીની વચ્ચે પણ જંગલનો અનુભવ થાય અને જો શાસ્ત્રોની મર્યાદા બહાર રોતો જંગલની અંદર હોય તો વસ્તીનો અનુભવ થાય પૂર્વ કથાઓ છે જ જંગલમાં હતા ક્યાં ફોન કોમ્પ્યુટરો હતા જંગલમાં ક્યાં ઇન્ટરનેટ હતા અરે આજની તારીખમાં આજે હિમાલયમાં જાઓ હિમાલયની યાત્રા એ નીકળો જે સ્થાનોની અંદર આપણે સ્નાન કરવા જઈએ ત્યાં ડિસ્કનેક્શનો લાગેલા હોય ત્યાં હોય છે કનેક્શન હોય તીર્થમાં સ્નાન કરવા માટે યાત્રાર્થીઓ જાય એ જ તીર્થની અંદર બેઠો ઓલો પિક્ચર જોતો હોય એવું બને છે જરૂરી નથી તમે ક્યાં બેઠા છો જરૂરી એ છે તમે ભગવાન શ્રી હરિના બાંધેલા બંધારણમાં ને ધર્મમાં બેઠા છો ને બસ આટલી જરૂર છે ક્યાં રો છો એના કરતા પણ કેવી રીતે છો એ સૌથી અગત્યનું છે જગ્યા મહત્વની નથી જગ્યા મહત્વની નથી જો જગ્યા જ મહત્વની હોત તો હિમાલયની ટોચો પર જેટલા જાય બધાનું કલ્યાણ થવું જોઈએ તો ભરતજીને ત્રણ જન્મ ના આવવા જોઈએ એવું નથી જગ્યા મહત્વની નથી સ્થાન મહત્વનું નથી આપણો સંઘ અને આપણી એ બે મહત્વનું છે આપણો સંઘ કેવો છે આપણી રુચિ કેવી છે એની ઉપર બહુ મોટો આધાર આપણા જીવનનો રહેલો છે માટે શ્રીજી મહારાજના સંતો વર્ણ્યો છે આધુનિક નથી શ્રી હરિના જે વચન છે તે મોક્ષ માર્ગના પગથિયા છે તે મળવા ઘણા દુર્લભ છે પણ જે અભાગ્યજીવ છે તેઓ તે વચન ને પાડતા નથી ભગવાનના વચન એટલે મોક્ષ માર્ગના પગથિયા એક એક પછી પગથિયું ભગવાનના વચન પ્રમાણે જે ચાલતો જાય જાય પરમ સુખ્યો મહારાજ કે ભગવાનની આજ્ઞા બાર જેટલો નીકળે ને આડો અવડો ડોલે એટલો જ દુઃખી થાય નહીં તો ભગવાનનું જેવું સુખ છે એવું સુખ એના અંતરમાં વર્તવા લાગ્યા શ્રીજી મહારાજના વચન છે ભગવાનની આજ્ઞામાં રહ્યો હોય તો ભગવાનને જેવું સુખ વર્તે છે એવો સુખ હોય એ થઈ જાય હવે ભગવાન ને કેવું સુખ વર્તતું હોય એટલા સુખ વર્તે જેટલું આપણે ભગવાનની આજ્ઞા બહાર છીએ એટલું જ સુખ માં ન્યૂનતા છે જેટલી ભગવાનની આજ્ઞામાં હોય સુખ એટલું સુખ 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 ને સુખ સુખ જ થાય એવું થાય અને શ્રીહરિભાદ્રા ગામમાં પછી મુક્તાનંદ સ્વામી આટલી વાત કહીને પછી શ્રીહરિની આગળની વાત કહેવા લાગ્યા શ્રીહરી ભાદરા ગામમાં એક રાત પછી ત્યાંથી ચાલતા થયા મહારાજ ભાદરામાં હતા ત્યાં વાત અટકેલી હતી પછી વચ્ચે બીજી વાતો આવી જે સ્વામીને સ્મૃતિ આવી એ આવે પાછી ભાદરાથી ગાડી ઉપડી ભાદરામાં એક રાત મહારાજ રહ્યા અને ત્યાંથી શેખપાઠ ગામ આવ્યા શેખપાઠ प्रति शेखपाटपुरप्रति हरियाथार लाल जीतिया रे मुख सो आय तेः हरिषनमुखसो आय आनंद दर्स भये

આ બધા જ ગામો સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્યો આ ગામમાં રહેતા હતા સદગુરુ રામાનંદ સ્વામીથી પ્રભાવિત આ બધા ગામો હતા સદગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહીને જીવન જીવવાવાળા આ ગામના હરિભક્તો હતા શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેઠા છે એટલે શ્રીજી મહારાજ વિચરણમાં આ બધા ગામમાં નીકળ્યા છે લાલજી સુથાર તો એટલી નિષ્ઠાવાળા ભક્ત હતા રામાનંદ સ્વામીના કે ભુજમાંથી રામાનંદ સ્વામીએ પત્ર લખ્યો કે જેને અમારા દર્શનની તાણ થાય એને ભુજ આવવું નહીં લોજમાં જઈને વર્ણીના દર્શન કરવા ત્યારે લાલજી સુથારને એ પત્ર મળ્યો તો પણ લાલજી સુથાર ભૂજ ગયા લોજ ના ગયા ભૂજ ગયા ભૂજ ગયા એટલે રામાનંદ સ્વામી કે લાલજી અહીં કેમ આવ્યો સ્વામી તમારા દર્શન મેં સમાચાર મોકલાવ્યા હતા ને કે અમારા દર્શનની જ્યારે ઈચ્છા થાય તો વરણીના દર્શન કરવા જાજો ત્યારે લાલજી સુથાર કે વરણી વરી એવા તો કયા મોટા છે તો તમારા દર્શન કરવા આવવાનું હોય ને એના દર્શન કરવા જાવું અને ત્યારે ધીરે ધીરે લાલજી પૂછતા જાય છે કે કેવા એ વરણી મુક્તાનંદ સ્વામી જેવા પહેલાં તો ના પહેલાં તો એમ કે છે એ વરણી કેવા એ વરની આપણા સાધુ છે એવા તો કે આપણા સાધુ થી મોટા તો ભાઈ રામદાસજી સ્વામી જેવા એનાથી મોટા એનાથી મોટા તો સ્વામી તમારા જેવા તમારા જેવા ગુરુ મહારાજ ત્યાં રામાનંદ સ્વામી કે જેમ કૃષ્ણ મોટા છે સરવેથી આ છે મોટા જેમ તમે ઇષ્ટદેવ તરીકે જેને ગણો છો આ તો મારાથી મોટા નહી ત્યાંથી મોટા લો આમ કહી દીધું રામાનંદ સ્વામી એ લાલજી સુથારને ઠેક સમજાય વાત સ્વામી સાધુ થઈ ગયા પછી પુરુષોત્તમ પ્રકાશ લખ્યો ને ત્યારે એટલે આ બધા રામાનંદ સ્વામીના શિષ્યો હતા મહારાજનો જે પરિચય હતો એ સ્વામીએ આપેલો હતો લાલજી સુથાર પ્રેમથી મહારાજને સન્મુખ લેવા માટે આવ્યા બહુ આનંદિત થયા મહારાજમાં અપાર હેત પૂર્વનું હતું જ ધામમાંથી આવેલા હતા હેત તો અપાર હતું તત્કાળ શ્રીયરીના ચરણોમાં પડ્યા અને બોલ્યા હે કૃપાળુ આપે બહુ દયા કરી સામે ચાલીને ઘેર આવીને દર્શન દીધા પછી બે હાથ જોડીને અપાર વિનંતી કરીને તે વખતે શ્રીઅરીને ગામમાં લઈ ચાલે જ્યારે ભગવાન સામેથી આવે જ્યારે ભગવાનના કોઈ સંત સામે આવે ભગવાન કે ભગવાનના સંત આપણને સામેથી કંઈક ફોન કરીને વાત કરે કઈક સમજાવે ત્યારે જીવે એમ માનવું મારા બહુ મોટા ભાગ્ય છે લાલજી સુથાર શીખવાડે છે હે કૃપાળુ તમે બહુ દયા કરી સામે ચાલીને મારે ઘેર આવીને દર્શન દીધા દર્શન મળે કોને ભગવાનના 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 દર્શન 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 કે કે સંતના એકાંતિક ભક્તના થાય કોને એ જેને મહિમા હોય એને આ વાતની ખબર પડે નહી તો જગતને તો કઈ ખબર ના પડે જગતને તો બધું હરખુદ લાગે કૂતરું જોવે સાધુ જોવે ગરીબ ભગત જોવે કોઈ વૈષ્ણવ ભક્ત જોવે પૃથ્વી પર આજનો દિવસ આપણો અંતિમ દિવસ હોય અને રાતના દસ વાગે આપણા પ્રાણ છૂટવાના હોય અને કોઈ કારણસર અચાનક સામેથી આપણે ઘેર ઠાકોરજી સાધુ હરિભગત આવી જાય નવ સાડા નવે આવ્યા ને આપણને દર્શન દીધા પધરામની કે કઈ ગોઠવાયું તો દર્શન દીધા દર્શન દઈને વાતો આપણે સાંભળીને ઠાકોરજીને સંતો નીકળે ને દસ વાગે આપણા પ્રાણ છૂટે કેટલો આનંદ હોય હૃદયમાં કેટલો આનંદ હોય એ પાવર કેવો હોય હિંમત કેટલી હોય એનો આનંદ કેટલો હોય આપણા અક્ષર નિવાસી મામા વચનામૃતનું નું પારાએ સાંભળતા સાંભળતા ધામમાં જાય એને આનંદ કેટલો હોય એની હિંમત કેટલી હોય મહારાજ આવે તો તૈયાર જ છે ને એવું ક્યારે કહી શકાય તૈયાર જ છે મૃત્યુ કોઈ તમને મૃત્યુ વિશે પૂછે છે કે મહારાજ આવે એટલે શું મહારાજ હમણાં આવે એટલે મૃત્યુનું પૂછે છે કે તમારું મૃત્યુ હમણાં થાય તો શું મહારાજ આવે તો તૈયાર જ છે ને અને મહારાજ તૈયારીમાં આવી પણ જાય પણ એ સમયે જે એટલું સહજતાથી બોલાવું કે તૈયાર જ છે ને એની પાછળનું કારણ શું હોય એ હવારથી બપોર સુધીનો ડોજ હોય ને જે વચનામૃતનો એ ડોજ એટલી વાત કરતા હોય સાંભળતા હોય પણ જ્યાં સુધી પરિપક્વ અવસ્થાન ન કમાય ત્યાં સુધી અચાનક બોલવું કે તૈયાર જ છે ને એમ ના બોલાય એટલું સહજતાથી ના બોલે એટલું સહજતાથી છૂટી ન જાય પરંતુ જે વચનામૃત છે ભગવાન પોતે ભગવાનની પરાવાની છે એટલે ભગવાન પોતે વાતને સમજાવે છે કે આ જગતની અંદર પ્રીતિ કરવા જેવી નથી સાધુનો સંગ છે ઠાકોરજી નું સાનિધ્ય છે ભલે રોડ ઉપર છે સ્થાનની સ્થાનની કોઈ કોઈ કિંમત નથી સ્થાન કયો છે સમય કયો છે એના કરતા પણ સંઘ કયો છે એ બહુ અગત્યની વાત છે જીવનમાં કયા સ્થાનમાં રહીએ છીએ આજે અમેરિકા વૈભવ વાળો દેશ કહેવાય છે ને વૈભવ વાળો ભોગભૂમિ છે જેવા જોઈએ એવા ભોગ મળે છે વિદેશોમાં જ્યાં જ્યાં ભક્તો રહે છે કેટલા દૂર દૂર સુધી ભક્તો કથા વાર્તા સાંભળતા હોય ક્યાં રહેતા હશે ભોગ ભૂમિ વચ્ચે છે તો પણ તમારા અંતર કબૂલતા હશે કે હૃદયમાં ભજન કરવાની મજા તો અહીં આવે છે કારણ સવાર સાંજની નિત્ય કથા વાર્તા સાંભળીએ નવરા થઈએ બીજી કથાઓ સાંભળીએ ભગવાનનું ભજન કરીએ ક્યાંક વિડીયો જોઈએ શનિ રવિ થાય અને જો ધ્યાન ના રાખો ને તો જે ભૂમિ ઉપર ભગવાન અવતારો થાય છે ને એ ભૂમિમાં જઈને બેસો ને પણ જો ત્યાં સંગ સારો ના હોય સ્થાન ભલે સારું રહ્યું પણ સંગ સારો ના હોય ને તો આખો દિવસ નિંદા કૂથળી રાજકારણમાં જાય આખો દિવસ એમાં જાય અને એવો દિવસ જેને ભોગ ભૂમિ આવી વિદેશની ભૂમિ હશે એની અંદર પણ જેને સારો સંઘ નહીં હોય એનો ટાઈમ એમાં જ જાતો હશે એમાં જ જાતો હશે એટલે અગત્યનો છે સંઘ કારણ કે શ્રીજી મહારાજ વચનાઉતમાં કે છે ગોપાળન સ્વામીને કે સ્વામી તમ જેવા પુરુષનો સંઘ હોય ત્યાં ક્રિયા જ થાય તમ જેવા પુરુષનો સંઘ હોય ત્યાં ક્રિયા જ થાય માટે ભગવાન ને ભગવાનના સંત ભગવાનના એકાંતિક એના સંગમાં જે એનું જીવન ઉત્કૃષ્ટ થાય લાલજી સુથાર કહે છે હે કૃપાળુ તમે મારી પર દયા કરી કે તમે મારે ઘેર પધાર્યા વિનંતી કરી હરિ જ્યારે ગામમાં આવ્યા ત્યારે ગામના બધા લોકો સન્મુખ આવ્યા બધા આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા અને બોલ્યા સુખદાયક સુખદાયક આપ અમારા ગામમાં ભલે પધાર્યા સૌએ જ્યારે આવા વિનય ભર્યા વચન કયા ત્યારે શ્રીહરી બજારમાં આવતા હતા અવિનાશી અને સુખ આવા શ્રીહરી અશ્વ ઉપર બેઠા હતા બધા વસ્ત્ર અલંકાર વગેરે સોનેરી પહેર્યા હતા મસ્તક ઉપર સોનેરી છત્ર વિરાજતું હતું આગળના ભાગમાં ઢોલ ને સરનાઈ વગેરે વાજિન્દ્ર વાગતા હતા શ્રીહરિની સાથે જેટલા સંતો હતા બધા કીર્તન ગાતા હતા શ્રીહરી લાલજી ભક્તને ઘેર પધાર્યા તેનો ઘણો જ પ્રેમભાવ હતો એ જોઈને બહુ નામી શ્રીહરી અશ્વ ઉપરથી નીચે ઉતર્યા અને આવીને પલંગ ઉપર બેઠા પૂર કે જન આઈ બેઠે પાસા ભાવિક જન જોઈ અવિનાસા મોક્ષ હોય જી સરિતા મોક્ષ હોય બાત કરેનિતા બાત કરે ગામના લોકો ત્યાં આવીને શ્રીઅરી પાસે બેઠા એમને ભાવિક જન જાણીને અવિનાશી શ્રી હરી જીવનો જે રીતે મોક્ષ થાય એવી પુનીત વાત કરવા લાગ્યા શ્રીજી મહારાજનો સ્વભાવ હતો વાતો કરવાનો કોઈ પણ જગ્યાએ જઈને મહારાજ દર્શન આપે એટલે મહારાજ એવું વિચારે કે વાતો કરું કારણ કે કરીને કરીને જેવું થાય થાય એવું દ્રષ્ટિએ પણ ના ભગવાન તો સમર્થ છે ભગવાન અન્યથા કરતુમ છે એ બધું કરી શકે છે એને છોડીને બાકીના કોઈ પણ માટે વાત કરવી જરૂરી છે અને શ્રીજી મહારાજ પણ મનુષ્ય આકારે વર્ત્યા ત્યારે શ્રીજી મહારાજ પણ સતત વાતો કર્યા કરતા કારણ કે વાતે કરીને જ વર્તન થાય છે વાતે કરીને વર્તન થાય છે વાતો સાંભળે એટલે જીવને એવું થાય કે આવું વર્તવું જોઈએ એટલે એ પ્રમાણે વર્તે વાતથી વર્તન થાય છે વર્તન વાતો કરે છે એમ વાતો વર્તનને પણ કરે છે વાતો વર્તન કરે છે ગામના લોકો પાસે મહારાજ એનું હિત થાય જેવનું કલ્યાણ થાય એને કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ વધે ઈચ્છા થાય એવી બધી મહારાજ વાતો કરવા લાગ્યા શ્રી ભારે સામર્થ્ય જોઈને ઘણા સત્સંગના વર્તમાન નિયમ ધારણ કર્યા લો લાલજી સુથાર તો હરિભગત હતા પણ બીજા બધા નહોતા ઘણા બધા એવા હતા જે લોકો સત્સંગી નહોતા હરિકો જોઈ સામર્થિ ભારી નિયમ દારે બહુ નર નારી શ્રીફલ લાઈ દરે હરી ચરના પીછે હરી તેહી દિયે મુદ ભરના ભગવાનની સામર્થિ જોઈ ઘણા બધા નરનારીઓ ત્યાં આગળ વર્તમાન અને નિયમ ધારણ કરીને રહ્યા તે સૌ લોકોએ ચરણમાં શ્રીફળ ભેટ ધર્યા ત્યારે શ્રીયરી રાજી થઈને પ્રસાદીના રૂપમાં તેઓને શ્રીફળ પાછા આપ્યા શ્રીઅરીની સાથે જેટલા વર્નીઓ હતા તેમને બધી રસોઈ તૈયાર કરી ત્યારે શ્રીહરી જમવા માટે ઉઠ્યા ચરણોમાં ચાખડીઓ પહેરી ભોજન સ્થળે આવ્યા ત્યાં જઈને ઠંડા જળથી સ્નાન કર્યું શરીર કોરું કર્યું ધર્મકુમાર શ્રીઅરી એક પિત્બર પહેર્યું બીજું ઓઢી લીધું બાજટ ઉપર બેઠા થાળ પીરસીને લાવ્યા અને ધરાવ્યો સુખદાયક પ્રભુ તે જમવા લાગ્યા ઘણો સરસ કંસાર કર્યો હતો શ્રીયરી કંસાર જમ્યા તેની સાથે રોટલી ને શાક પણ લીધું છેલ્લે ભાત જમવા લીધો અને તેમાં દૂધ ને સાકર પણ લીધા હતા દાળ તો આવે જ નહીં દૂધ દૂધ સાકર સાકર જ્યારે અને જમી રહ્યા ત્યારે હાથ અને મુખ ધોયા પછી તજ અને એલચીનો મુખવાસ લીધો અને સંતોને જમાડવા માટે પંક્તિ કરાવી મહારાજે સંતોની પંક્તિ કરી પોતે જમ્યા પછી સંતોની પંક્તિ કરી સંત કુપીર હરિયાપ આપવાયે કંસાર રોટલી શાક દેવાએ કંસાર જેવ હે સંત જબ હે દૂધ ભાત સકર દિયે તબી સંતોને શ્રીયરે પીરસી ને જમાડ્યા કંસાર રોટલીને ને શાક આપ્યા જ્યારે સંતો કંસાર જમી રહ્યા ત્યારે તેમને દૂધ ભાત ને સાકર આપ્યા શ્રીહરિની સાથે જે પાર્ષદો રહેતા હતા તેમને પણ જમાડ્યા સંતો ધોયા ત્યાં સુધી મહારાજ ધોઈ જ્યાં સિંહ ના કરાવે ત્યાં મહારાજ પીરસતા મહારાજને પીરસવું બહુ ગમતું જમાડવું બહુ ગમતું જ્યારે શ્રીહરી આવીને પલંગ ઉપર બેઠા ત્યારે લાલજી ભક્તે ઘણા હેતથી શ્રીહરીની પૂજા કરી ઉમંગથી કેસરયુક્ત ચંદન અંગો ઉપર ચર્ચ્યું અને કુમકુમનો ચાંદલો કર્યો ફૂલના હાર ને બાજુબંધ લાવીને શ્રીહરિના અંગો ઉપર તે ધરાવ્યા પાઘમાં તોરા મૂક્યા લો લાલજી સુથાર વૈરાગ્યની મૂર્તિ પણ ભગવાનમાં હેત કેવું સ્નેહ ગીતા તો વાંચો સદગુરુ નિષ્કુળ સ્વામીની રસ બસ કરી દે એવું હેત એમાં છે સ્નેહ ગીતામાં આપણે કરશું ક્યારેક એની કથા સ્નેહ ગીતા ગોપીઓનો પ્રેમ ને ભગવાનમાં કેવો પ્રેમ કરવો નિષ્કુળન સ્વામીએ શું ગજબના ગ્રંથો લખ્યા સાર સિદ્ધિ વાંચો તો બૃહદ વૈરાગ્ય કરાવી દે હૃદય પ્રકાશ વાંચો તો હૃદયની અંદર બીજું બધું અંધકાર કાઢીને પ્રકાશ કરી દે મનગંજન વાંચો તો મનની લડાઈઓ ચાલુ કરી દે અને નિજ મનને જીતાડવા માટેની તૈયારીઓ કરાવી દે અને સ્નેહ ગીતા વાંચો ને તો ભગવાનમાં રસ બસ કરી દે ગોપીઓને જે ભગવાનમાં પ્રેમ એને નિમિત્ત બનાવીને સ્વામીએ જે સ્નેહ ગીતા લખી છે સ્નેહથી નીતરતી ગીતા છે સ્નેહથી નીતરતી ગીતા જેમાં સ્નેહ જ નીતરા કરે એવું નિષ્કુળન સ્વામી માટે વૈરાગ્યની મૂર્તિ પણ સ્વામી કે નિષ્કુળન સ્વામીને શ્રીજી મહારાજમાં સ્ત્રી જેવું હેત આવું સ્વામીએ કીધું છે સ્વામીની વાતમાં કઈ વાતમાં કીધું છે એ મને નંબર નથી સ્મૃતિ પણ નિષ્કુળાન સ્વામીનું હેત શ્રીજી મહારાજમાં આવું કીધું સ્વામી વૈરાગ્યની મૂર્તિ હતા તોય કારણ કે અક્ષરધામના મુક્ત હતા મૂર્તિમાં ડૂબેલા હતા એટલે ફૂલના હારને બાજુબંધ લાવીને શરીરના અંગો ઉપર તે ધરાવ્યા ભાગમાં તોરા મૂક્યા કાન ઉપર ગુચ્છ ધરાવ્યા પછી બુદ્ધિમાન લાલજી ભક્ત કપૂરથી આરતી કરી ચરણો ઉપર ચંદન ચર્ચીને પછી તેને પોતાની છાતી ઉપર અને મસ્તકે ધારણ કર્યા કેવા પ્રેમી છે લાલજી સુથાર બોલો કુમકુમનો ચાંદલો કર્યો ફૂલના હાર પહેરાવ્યા પાગમાં મૂક્યા બુદ્ધિમાન શબ્દ વાપર્યો લાલજી ભક્ત માટે બુદ્ધિવાન હતા અને ચરનો ચંદન ચર્ચીને પોતાની છાતીમાં લીધા મસ્તકે ધારણ કર્યા તેમના માં અને પુત્ર જે ઘેર હતા તેમને પણ સૌએ પૂજા કરી संत को पूजे लाल जीते ही, वर्णि पदाति पूजा कर रहे पीछे गड़ी चारा पूजा कर रहे पीछे गड़ी चारा दरसदि हरि हे तय पारा दरस हरि हे तय पारा લાલજી ભક્તે સંતો વર્ણિયો અને પાર્ષદોની પણ પૂજા કરી નિષ્કુળાંત સ્વામીએ પોતાને ઘેર પધારેલા સંતો પાર્ષદોની પૂજા કરી તે પૂજા કરી રહ્યા પછી શ્રીઅરીએ લગભગ ચાર ઘડી એટલે કે એક કલાક ને છત્રીસ મિનિટ સુધી એટલે દોઢ કલાક અપાર હેતથી સૌને દર્શન દીધા પાછલો એક પહોર દિવસ રહ્યો ત્યારે શ્રીઅરીએ ચાલવાની તૈયારી કરી લાલજી ભક્તે રોકવા માટે ઘણી જ વિનંતી કરી પણ તેને શ્રી હરિએ સાંભળી નહીં લાલજી ભક્ત કે મહારાજ રોકાઈ જાઓ રોકાઈ જાઓ મહારાજ કે ના અમારે આગળ જ છે અને મહારાજ ત્યાંથી નીકળી ગયા ગામના બધા લોકોએ આવીને પણ રોકવા વિનંતી ઘણી કરી પણ પ્રભુ અશ્વ ઉપર બેસીને ચાલ્યા કોઈના રોક્યા રોકાયા નહીં શેખપાટ ગામની બહાર નીકળ્યા ગામના બધા ભક્તોને પાછા વાળ્યા અશ્વને ઘણો ઉતાવળો ચલાવ્યો એ રીતે જ સંતો પણ ઉતાવળા ચાલ્યા અલૈયા ગામ આવ્યા ત્યાં સુથાર હરિભક્તો હતા તેમને ગામની બહાર બોલાવ્યા અને ઘનશ્યામ શ્રી હરીએ તેમને દર્શન આપ્યા અલૈયા ગામમાં મહારાજ પધાર્યા છે અલૈયા ગામ છે એ અલૈયા ગામની અંદર અજાભાઈ ગોબર સોની નારાયણ મૂળજી નાનજી વસ્તાભાઈ લાધાભાઈ વીરજી ને સુથાર લાડુભાઈ આવા બધા હરિભક્તો રહેતા હતા મહારાજને ત્યાં આલૈયાની અંદર એ સુથાર ભક્તોને બધાને ગામની બહાર બોલાવ્યા બધાને દર્શન આપ્યા હરિભક્તો દોડીને આવ્યા ઘણા જ પ્રેમથી ચરણોમાં નમી પડ્યા ગદગદ કંઠ થઈ ગયા ત્યાં રોકાવાની ઘણી વિનંતી કરી શ્રી હરીએ તેમને કહ્યું અમારે મોડા ગામ જઈને રાત રહેવાની ઈચ્છા છે અલૈયા ગામ એ શેખપાટની બાજુમાં આવેલું ગામ છે ગુનાદિતાનંદ સ્વામીએ પોતાની પ્રકરણ એકની ચાલીસમી વાતમાં અલૈયા ગામનો ઉલ્લેખ કરેલો છે સ્વામી એવું કીધું કે મહારાજે કહ્યું હતું જે અમે અલૈયા ગામમાં એકવાર વાર દ્રષ્ટિ કરીને અનંત જીવને બ્રહ્મોલમાં મૂકી દીધા અલૈયા ગામ જે છે ને અલૈયા ગામમાં શ્રીજી મહારાજ જ્યારે પ્રથમ વખત પધાર્યા હતા ત્યારે એવું હતું ત્યાં કામનટુમન પછી મેલા મેલા દેવી દેવતાઓ મંત્રો આ બધાનું બહુ ચલન હતું અલૈયા ગામના લોકોને એવી અંધશ્રદ્ધા બહુ હતી શ્રીજી મહારાજે એ લોકોને એ બધામાંથી કાઢવા માટે દ્રષ્ટિ કરીને અનંત જીવને બ્રહ્મલમાં મૂકી દીધા બ્રહ્મલમાં અક્ષરધામમાં મૂકી દીધા પણ ત્યાં કોઈ રહ્યા નહીં માટે જ્ઞાન દઈને જેવું થાય એવું દ્રષ્ટિએ કરીને થતું નથી જ્ઞાનથી જેવું થાય એવું દ્રષ્ટિથી કોઈ ના થાય તમે આ કથા વાર્તાનું શ્રવણ કરો સમજણ આવે હું આ કથા વાર્તાને વાંચું અને જે સમજણ આવે એ વાત આપણી ઉપર કોઈ દ્રષ્ટિ કરે તો ના થાય ભગવાન સ્વયં ઠેક બ્રહ્મ મોલમાં મૂકી દીધા અનંત જીવોને પણ ત્યાં ટકી ના શક્યા કેવી રીતે ટકાય જ્ઞાન જ નથી તો જ્ઞાન જ નથી કે અક્ષરધામ કેટલું દુર્લભ છે એટલે કંટાળો આવે ન્યા મળે નહીં ખેતી કશું ના મળે લો એક કાઠિયાવાડ બાજુના એક ભાઈને લઈ ગયા ગુજરાતમાં હવે ત્યાં તો ઘરે કઈ હતું નહીં અહીં તો સરસ મજાનું એસી રૂમ આપી બધું આપ્યું પછી વડોદરા શહેરમાં ફરવા લઈ ગયા કે ફેરવો થોડું એટલે વડોદરા શહેરમાં જે કઈ થોડું કમાટી બાગ ને કઈક જોવા જેવું હોય એવું બધું બતાવ્યું એને થોડું બજાર બતાવ્યું પછી પૂછ્યું કે ભાઈ કેવું લાગ્યું જે હરિભગત જોડે મોકલ્યા હતા એ એ પાછા મૂકવા આવ્યા એટલે પૂછ્યું કે કેવું લાગ્યું આ તો નપાસ કર્યું કે મેં નપાસ નપાસ થયું બોલો વડોદરા શહેર નપાસ થયું ગામડામાં છાપરામાંથી પાણી પડે નળિયામાંથી પાણી પડે એ ગાર માટીના મકાન પાસ ગેટાને બકરાને ભેંસોને ગાયોને ગમે ને પોદડા કરતી જતી હોય અને ગમે એટલી ગંદકી નેરો જાતી હોય લાઈટ જાતી હોય ના ફ્રીજ મળે ના ઠંડુ પાણી મળે ના એસી મળે ના પંખો મળે પણ એ પાસ અને વડોદરા જેવું શેર નપાસ કેમ તો કે અમારા જેવી અહીં કાંઈ બોલી બોલે નહીં અમારા જેવા કાંઈ તૂટેલા કપડાં પહેરે નહીં રોજ ઉઠીને નાવાવાળા અમારે કાંઈ નાવાનું હોય નહીં આટલું બધુંય પાણી ઢોળવાનું ના હોય અને અહીંના કૂતરા મળે ના ગેટા મળે ના બકરા મળે ના ગાયો મળે ના ભેંસો મળે ના ગંધ મળે ના ગટરો મળે ખુલ્લી હવે કેમ ગમે એવી રીતે આ જીવ ને આ લોક ની અંદર એવો ચોટ્યો છે એવો ચોટ્યો છે તેને જ્ઞાન વિના માં મૂકી દે તો રહે કેમ નો સ્વામી કે જ્ઞાન વિના મૂકી દીધા ને મહારાજે તે એકેય ટક્યા નહીં પાછા ટપો ટપ પાછા આવ્યા કે આપણે તો એ જ હારું એ વડલો ને એ તલાવડી ને એ બધું સારું પાછા આવે એ અલૈયા ગામ ગુનાદિતાનંદ પોતાની વાતોમાં ઉલ્લેખ કર્યો છે અલૈયા ગામની અંદર સૌ મૂળજી શર્મા રૂપે ગુણાદિતાનંદ સ્વામી હતા એમને સૌથી પહેલા દર્શન અલૈયા ગામમાં થયેલા આ અલૈયા ગામમાં મહારાજ આવે ને ત્યારે સૌથી પહેલા અલૈયા આવ્યા છે અને ત્યારે મૂળજી શર્મા ભાદરાથી આવે છે અને એમને દર્શન થયા છે સ્વામીએ પોતાની એ વાતનો ઉલ્લેખ પ્રકરણ પાંચમાં પહેલી જ વાત છે જ્યારે હું પૂર્વાશ્રમમાં હતો ત્યારે મને ખંભે એક મોટું ગુમડું થયું હતું આ ગુણાદિતાનંદ સ્વામી બોલે છે તેની પીડા ઘણી થઈ તે વખતે જાગ્રતમાં અર્ધરાત્રિને સમય મહારાજ પધાર્યા સ્વામી તો ભાદરા રહેતા હતા ત્યાં ગુમડું થયેલું સ્વામીને તે મહારાજ પધાર્યા મુને દર્શન દીધા પીળું પીતાંબર પહેર્યું હતું અને બીજું રાતું પીતાંબર ઓઢ્યું હતું અને મસ્તકને ઉપર દક્ષિની પાગ ધારી હતી અને લલાટને વિશે કેસર ચંદનની અર્ચા સહિત કંકુનો ચાંદલો શોભી રહ્યો હતો અને ચાખડીયો ઉપર ચડ્યા હતા એવી શોભાને જોઈને મારી વૃત્તિ તો મૂર્તિમાં પ્રોવાઈ ગઈ અને પછી ગુમડું ફૂટી ગયું મોટા સાધુઓનો અનુભવ ખરા આ મોટા સાધુનો સાધુ થયા સાધુ ન ગુમડું થયું એની પીડા થતી હતી ને તે મહારાજ સાંભળી આવ્યા અને કેવું મહારાજનું વર્ણન કર્યું પીળું પિત્બર રાતું પિત્બર ઓઢ્યું હતું મસ્તક પર દક્ષિણી પાગ લલાટમાં કેસરની અર્ચા અષાઢ સુધી દસમે પીવળા ઘનશ્યામ મહારાજના દર્શન કેટલા અદ્ભુત હતા તિલ એક એક મહારાજને ચોંટાડ્યા હતા સંતોએ મહેનત કરીને બહુ અઘરું છે એટલા નાના નાના ચાંદલાઓ ચોંટાડવા એટલી નાની નાની જે જગ્યાએ મહારાજને કુખમાં જ્યાં તિલ મહારાજને જ્યાં ઉદર ઉપર તિલ મહારાજને જ્યાં આંખ પાસે તિલ બધા તિલ જેટલા આગળથી મહારાજનો જેટલો શક્ય હોય એટલું સંતોએ કર્યું હતું કેટલા સરસ અદભુત દર્શન હતા બોલો સરસ આવા મહારાજના સ્વરૂપમાં ડૂબું ને મહારાજની મૂર્તિને સંભાળવી આવું આમ હંભારતા હંભારતા સુતા હોઈએ કોઈક દિવસ અષાઢ દસમે રાત્રિને સમય નીકળેલા મહારાજ શું આપણે એટલા બધા અભાગ્યા છે કે આપણને ટપલો ના મારે શું આપણે એટલા બધા કૃતજ્ઞ છીએ કે મહારાજ આપણને ક્યારે હોંકારો ન દે આપણે જો સ્મૃતિની ટેવ પાડીશું આપણે જો વૃત્તિને રાખવાની ટેવ પાડીશું તો મહારાજ તો અષાઢ સુધી દશમી નીકળ્યા છે ને આપણને મળવા જ નીકળ્યા છે આપણને મળવા જ નીકળ્યા છે ચાતુર માસ આ પાંચ મહિના અધિક મહિના સુધી વાલા ભક્તો અધિક ભજન કરીએ અધિક ભજન ખૂબ ભજન કરીએ ખૂબ ભજન કરીએ મહારાજના સ્વરૂપમાં બહુ વૃત્તિ રાખીએ સ્મૃતિ ખૂબ રાખીએ શાસ્ત્રોનું વાંચન કરીએ વચનામૃતને સમજવા પ્રયત્ન કરીએ ભક્ત ચિંતામણીના મહારાજના ચરિત્રોને સમજવા પ્રયત્ન કરીએ એમાં જ ડૂબ્યા રહીએ એમાં જ ડૂબ્યા રહીએ શું પાંચ મહિના સુધી સતત આપણો પ્રયત્ન હોય મહારાજ ની થોડી કઈ ઝાંખી ના થાય આપણને શું મહારાજ પરોક્ષ થઈ ગયા છે શું મહારાજ સાચા થઈએ બસ સાચા થઈએ જેટલું બને એટલા આપણે મહારાજને વ્હાલા થઈએ મહારાજને હંભારીને રાત્રે આ મહારાજના તિલ ચીનોને હંભારીને સૂઈ જઈએ મહારાજની મૂર્તિ જે ગમતી હોય થોડીક એવી બધા વિડિયો મૂકેલા હોય છે ને એના મહારાજને એ બધા વિડીયો જોતા જોતા સુઈ જઈએ એને હંભાર્યા કરીએ હદઈને વિશે તેજ મધ્યે કોઈક દિવસ તો મહારાજનો અનુભવ થાય જ નથી થતો એ આપણો આળસ પ્રમાદ અને ગાફલતા ત્રણ ભેગી છે આળસ પ્રમાદ અને ગાફલતા કેદી મંડ્યા કેદી દાખલો કર્યો ન થયો એમ શ્રીજી મહારાજ કે જ પ્રથમના વિશ્વમાં જેટલી મારામાં કસર રહેતી હોય જેટલી તમારામાં એ આળસ અને પ્રમાદના કારણે જ રહે છે પ્રથમનો વિશ્વ વચનાવૃત કેદી દાખલો કર્યો અને ન થયો કેદી દાખલો કર્યો માટે સ્વામી નું આ પૂર્વાશ્રમનો સ્વામી અનુભવ લખ્યો બહુ ગજબનો લખ્યો છે મૂર્તિમાં વૃત્તિમાં જોડાયા છે તે પીડા પીડા થાય થાય આંતરિક પીડા થાય બધાનું ઓપરેશન મૂર્તિ છે બધાના ડોક્ટર મહારાજ છે એ બધી પીડાને ટાળી નાખે ત્રણ તાપ ને તાળવાની શક્તિ ભગવાન શ્રી હરિ પાસે છે આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રણે નાશ કરવાની શક્તિ પરમાત્મા પાસે છે માટે મહારાજને પ્રેમથી ભજવાનેમાં જોડાવું ચાર પાંચ મહિના મંડી પડીએ ભગવાનમાં જોડાવા માટે બસ બહુ આપણા વર્ષો ગયા વાતો કરવાને સાંભળવામાં બહુ વર્ષો ગયા હવે તો જોડાવું છે બસ જોડાવું છે નક્કી કરીએ જોડાવું છે પછી જ્યારે અલૈયે મોડે મહારાજના અમને પ્રથમ દર્શન કર્યા સ્વામીને ત્યારે હજુ મહારાજના દર્શન ન થયા ભાદરામાં મહારાજ મળ્યા રાત્રે ગુમડું ફૂટી ગયું પછી મહારાજ અદ્રશ્ય થઈ ગયા પછી જ્યારે મહારાજ અલૈયે મોડે પધાર્યા ત્યારે મહારાજના પ્રથમ દર્શન સ્વામી કે અમે કર્યા ત્યારે હૃદયમાં દેખાતી મૂર્તિ અને આ મૂર્તિ બેય એક થઈ ગઈ એવું જોઈને મહારાજને સર્વ કારણ કારણ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ સમજીને મેં મહારાજનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય કર્યો આ પ્રકરણ પાંચની પહેલી જ વાત સ્વામીની છે આવા મોટાના અનુભવ આમ સાંભળીએ તો કેવું આપણને હૃદયમાં કેવી શાંતિ થાય છે કેવી શાંતિ થાય છે માટે બસ મહારાજ અને આવા મોટા મુક્ત એની વાતોને સાંભળ્યા કરવી ને વાઘોડ્યા કરવી એનાથી જીવમાં બળ આવે અલૈયા ગામમાં મહારાજ પધાર્યા પછી અલૈયાના ભક્તો કે મહારાજ ગામમાં નથી આવું મહારાજ કે ના અમારે તો મોડા જઈને રહેવું છે મોડા શ્રી હરિ કહે મોડેપુર જાય રાત રે રૂચિ હી આવત રહેવું એમ કહીને મહારાજ અલૈયા થી ચાલતા થયા મોડા ગામ આવ્યા શ્રી હરિ આવ્યા છે એમ સાંભળીને ક્ષત્રિય રણમલજી વગેરે અપાર હરિભક્તો ગામ બહાર દોડી આવ્યા બધા તેમના ચરણોમાં પડ્યા ને સૌએ લાવીને શ્રીફળ આગળ ધર્યા રણમલજી હતા ને એ જ પછી પાછળથી અક્ષરાનંદ સ્વામી થયા એવું સંત સુમન સ્રજ એ પુસ્તક છે એની અંદર ઇતિહાસ એવો લખેલો છે કે અક્ષરાનંદ સ્વામી થયા અને ઘણા ગ્રંથોમાં એવું લખ્યું છે કે મોડા ગામના પૂજાભાઈ હતા એ અક્ષરંદ સ્વામી થયા જેને વર્તાલના મહંત શ્રીજી મહારાજે કરેલા બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં બાંધકામમાં એમને બહુ દેખરેખ સારી સૂઝબુજ વ્યવહાર કુશળ હતા મહારાજે એમને મહંત કર્યા અક્ષરાનંદ સ્વામીને એ અક્ષરાનંદ સ્વામી આ રણમલજી હતા એવો પણ ઉલ્લેખ મળે છે ચરિત્રોમાં પૂજાભાઈ હતા એવો પણ ઉલ્લેખ મળે છે રણમલજી નો ઉલ્લેખ વધારે મળે છે તો એ અક્ષર સ્વામી બનેલા અને એ દાજીભાઈ જે હતા એના મામા દાજીભાઈના મામા મોટાભાઈ દાજીભાઈ એટલે કે સચ્ચિદાનંદ સ્વામી એના મામા રણમલજી થતા સચ્ચિદાનંદ સ્વામીનો જન્મસ્થાન પણ મોડા કીધું મામાને ઘેર મોસાડમાં જ એમનો જન્મ થયેલો એવો ઉલ્લેખ છે એટલે એ મોડા ગામ એવું પ્રસાદીનું છે સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીના જન્મસ્થાન છે અને રણમલજી એટલે કે અક્ષરાનંદ સ્વામી એમનું પણ એ જન્મસ્થાન કહેવાય એવું સ્થાન છે બધા તેમના ચરણોમાં પડ્યા સૌએ લાવીને શ્રીફળ આગળ ધર્યા સૂર્યાસ્ત થયો એટલે મસાલો કરાવી તેનું અજવાળું ઘણું સુંદર થયું ત્યાં તે વખતે ઢોલને શરણાઈ વાજિન્દ્ર વાગવા લાગ્યા સંતો નરિભક્તો કીર્તન ગાવા લાગ્યા સૌના હૃદયમાં અત્યંત આનંદ થયો હતો શ્રીઅરીએ ગામમાં પ્રવેશ કર્યો અશ્વને સોનેરી સાથ થી શણગાર્યો શ્રીહરીએ પણ સોનેરી વસ્ત્ર સુવર્ણના આભૂષણો શરીર ઉપર ધારણ કર્યા હતા ભક્તો મનમાં ખુશી થઈને દર્શન આ રીતે મોડા ગામની બજારમાં આવતા રંગ બીના શ્રીયરી દરબાર રણમલજીને ભવન આવ્યા અશ્વ ઉપરથી નીચે ઉતર્યા પલંગ બિછાવી દીધો હતો એટલે આવીને તેના ઉપર બેઠા સંતોને વર્ણ્યોને ઉતારો કરાવ્યો પછી તેમની પાસે રસોઈ કરાવી આ રણમલજી જ્યારે સાધુ થવા આવ્યા ને ત્યારે શ્રીજી મહારાજે બોચાસનના કાશીદાસ મોટા પાસે છ મહિના સુધી એમનું કામ કરવા મોકલ્યા હતા જેમ મુક્તાનંદ જોઈને મૂળદાસનું જેમ મોડુભાઈનું હળ હાંકવા માટે મોકલ્યા હતા ને બંધિયાના મોડુભાઈ પાસે એમ એમને કાશીદાસ મોટા પાસે મોકલેલા આ રણમલજીને અને પછી અક્ષરાનંદ સ્વામી સાધુ કરેલા પાર્ષદની દીક્ષા આપીને સંતોને ને વર્ણ્યોને ઉતારો કરાવ્યો પછી તેમની પાસે રસોઈ કરાવી જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે ધર્મકુમાર શરીર જમવા માટે ઉઠ્યા પીતાંબર પહેર્યું ચરણ ધોયા રૂમાલથી તેને લૂછ્યા લુછ ઉપર બેઠા થાળમાં ભાત આગળ ધરાવ્યો ભાતમાં ઘી જમ્યા પછી ભાત દૂધ ને સાકર જમ્યા જમીને જયારે તૃપ્ત થયા ત્યારે હાથ અને મુખ ધોયા પછી મુખવાસ લીધો સંતોને જમવા માટે બોલાવ્યા સંતો પાર્ષદો આવ્યા તરત જ પંગતમાં જમવા બેઠા હવારે ભાત દૂધ ને સાકર કંસાર રોટલી ને શાક અને હાજે ભાત દૂધ ને સાકર ભાત ઘી ને સાકર આવું જમતા સત્વગુણ ભજન જ થાય અને આપણે એટલે એવું થઈ ગયું ભગત પછી સત્સંગ ડાબેલી જેવો થાય ધ્યાન ડાબેલી જેવું થાય જ્ઞાન પણ ડાબેલી જેવું થાય એવું થઈ ગયું બધું સંતો અને પાર્ષદો આવે ને તરત જ પંગતમાં જમવા બેઠા પછી શ્રીઅરી તેમને ભાત ને ઘી ને સાકર પીરસ્યા જેને દૂધ ભાત ને સાકર લેવાની રુચિ થઈ એને જોઈએ એટલું એને પીરસ્યું આવું મહારાજે પીરસ્યું રીતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુણી વિરચિત શ્રી હરિચરતનું સાગરના એકાદશપુરમાં શેખપાઠથી અલૈયા થઈને શ્રી હરિ મોડા ગામ આવ્યા એ નામે અગિયારમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજ વાસુદેવ હરે માધવ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની વાલા ભક્તો દરેક ભક્તો આ ચાતુર્માસ ચાલે છે એના ફોર્મ હજુ જે કોઈ ભક્તોને ભરવાના બાકી હોય નિયમ તો આપે ચાલુ કરી દીધા હશે પણ આ ફોર્મ ભરજો જેનાથી પીવડા ગણશ્યામ મહારાજને એ અર્પણ કરાય આવતીકાલે બધાય ભક્તો કહોટ ગેમ માટેની તૈયારી કરી આ કથાના સમયે સાડા વાગે દરેક ભક્તો જોઈન્ટ થજો સાડા સાત વાગે દરેકે જોઈન થવાનું છે કોડ મૂકી દેવામાં આવશે આઠથી નવ દરમિયાન આપણે ચાર પ્રકરણોની કહૂટ ગેમ આવતીકાલે સાંજે આઠથી નવ દરમિયાન રમીશું